તો કાળઝાળ ગરમીમાં પાણી માટે માણસથી માંડી તમામ પક્ષીઓ પણ પાણી માટે પોકારી રહ્યા છે. ત્યારે પક્ષીઓની તરસ છીપાવવા કેશોદમાં વેકેશનનો સદુપયોગ કરી બાળકો દ્વારા પક્ષીઓના કુંડા બનાવી વિતરણ કરવામાં આવ્યું હતું. કેશોદમાં રહેતા બાળકોને શ્રી ગોવર્ધન નામનું ગ્રુપ બનાવી બાળકોએ ફાળો આપી વેકેશન ફ્રી સમયનો સદુપયોગ કરી પક્ષીઓ માટેના કુંડાઓ જાતે બનાવી શહેરના જુદા જુદા વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં શહેરીજનોએ પણ સાથ સહકાર આપી સહયોગી બન્યા હતા અને બાળકોને બિરદાવ્યા હતા. વિદ્યાર્થીઓએ પક્ષીઓને બચાવવા અને મદદરૂપ થવા આવી પ્રવૃત્તિ કરી અને વિદ્યાર્થીઓને પણ સંદેશો પાઠવે છે કે ફ્રી સમયનો સદુપયોગ થાય તેવા કામ કરવા જોઈએ. અમે બધા બાળકોએ અત્યારે બધા બાળકોનું વેકેશન ચાલે છે તો અમે બધા અમે બે ચાર બાળકોએ ભેગા મળી અને એક ગ્રુપ રચ્યું છે. તે ગ્રુપનું નામ છે શ્રી ગોવર્ધન ગ્રુપ. આ ઉનાળો ચાલે છે અને ઉનાળાના વેકેશનમાં આ બધા ચકલી ને કબૂતરા અને બધા એ પક્ષીઓ પાણી પીવા માટે તરસતા હોય છે અને ખાવા માટે પણ તરસતા હોય છે. તેના માટે અમે બધાએ અમારા બધા બાળકોએ અમારા ગ્રુપે આખાએ ફાળો ભરીને યથાશક્તિ પ્રમાણે બધું બનાવ્યું છે અને જે અને તેમાં વિતરણ કર્યું છે. જે લોકોને જે યથાશક્તિ હોય તે પ્રમાણે અમને ભાડો પણ આપ્યો છે. કોઈ અમને ના નથી પાડી. અમે જે જે જગ્યાએ ગયા છે તે જગ્યાએ અમને કેક ને કેક આપ્યું અને અમે આજે કેશોદની જનતાને અને ખાસ તો નાના બાળકોને અમારી સૂચના કે આવું કાર્ય કરીએ અને આવા વેકેશનમાં આવો. ગોવિંદ હયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ કેશોદ.